મહિલા સશક્તિકરણ પખવાડિયા સંદર્ભે તારીખ 5ના રોજ મહિલા આરોગ્ય દિવસની ઉજવણી માંગરોળ તાલુકા કચેરી ખાતે કરવામાં આવી. જૂનાગઢના માંગરોળમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ, જેમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ઇન્ડિકેટર મેગા કેમ્પ હેઠળ સગર્ભા તપાસની, બાળકોની તપાસની, તરુણોની તપાસની, સેનેટરી પેડ વિતરણ, કુટુંબ કલ્યાણ અંતર્ગત અંતરા ઇન્જેક્શન, રસીકરણ, મચ્છરદાની, આઈઆઈસી સરગવા વિતરણ તથા સુખડી વિતરણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ તકે જૂનાગઢ જિલ્લાના તાલુકા જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ સેજલભાઈ કરમટા, ડોક્ટર ચેતન મહેતા, ડોક્ટર એચ ભાયા પ્રાંત અધિકારી માંગરોળ, તાલુકા વિકાસ અધિકારી માંગરોળ, મામલતદાર માંગરોળ પોલીસ તથા માંગરોળ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવ તથા તજજ્ઞો દ્વારા મહિલાઓ માટે આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થિનીઓને દ્વારા પણ વ્યક્તિત્વ આપવામાં આવ્યું. બેટી બચાવો બેટી પઢાઓ તથા તેમને અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવ્યા. તો વિશેષમાં જીવનમાં યોગાનું ખૂબ જ મહત્વ હોવાથી કાર્યક્રમમાં યોગાને પણ સ્થાન આપી બહેનોને યોગા કરાવવામાં આવ્યા. બ્રહ્મકુમારી બહેનો દ્વારા યોગા કરાવવામાં આવ્યા અને સુંદર માર્ગદર્શન આપીને માહિતી આપવામાં આવી અને કાર્યક્રમમાં યોગદાન આપવામાં આવ્યું. મહિલા સશક્તિ પખવાડિયા ઉજવણી અંતે આજે મહિલા આરોગ્ય દિવસ તાલુકા હેલ્થ ઓફિસ માંગરોળ 108 તેમજ પોલીસ અને વન વિભાગ દ્વારા અહીંયા મહિલાઓના આરોગ્યની, જેમાં ખાસ કરીને ભારત સરકાર તેમજ નીતિ આયોગના 7+4 ઇન્ડિકેટર, માતામરણ, બાળ મરણ, કુપોષણ, એનિમિયા, ડાયાબિટીસ વગેરે જેવા લોકોની તપાસ કરી, તેનું નિદાન કરી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે એક આરોગ્ય દિવસની ઉજવણીનું આજરોજ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. સાહેબ, આપનું નામ લેવું? ડોક્ટર ચેતન મહેતા, જિલ્લા આરોગ્ય અધિકારી જૂનાગઢ. મનીષ ડાકી સાથે ગુજરાત ન્યૂઝ માંગરોળ.